રવિવારના ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક હથિયારબંધ શખ્સે પોલીસ બસ પર હુમલો કર્યો જેમાં બે પોલીસ કર્મચારીનું મોત થયું છે અને એક ગંભીર રીતે ઘાયલ છે પેરિસના શા ઇલેજે વિસ્તારમાં આ ઘટના ઘટી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશીઓ હોય છે આતંકી એક કારમાંથી ઉતર્યો અને તેણે પોલીસની ગાડી પર ઓટોમેટિક બંદૂકથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું જો કે તે આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે આ આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા લેવામાં આવી છે ફ્રાન્સમાં 2015 થી હમણાં સુધી આતંકી હુમલામાં 238 લોકો માર્યા ગયા છે।